ગુરુની અંદર પણ યોગ્યતા ચોક્કસ હોવી જોઈએ તો સાચો ગુરુ બની શકે.
એટલે ગુરુ માત્ર એ કોઈ સીમિત શબ્દ નથી, ગુરુ કોઈ સીમિત વસ્તુ નથી, એ આપણે ગુરુ તો કણકણની અંદર આ દરેક પદાર્થોમાંથી દરેક જગ્યામાંથી વસ્તુઓ જળ ચેતનમાંથી આપણે ગુરુ ગુરુ બનાવી શકીએ. દાખલા તરીકે આપણે નદી ભલે આપણે જળ કહીએ તેની અંદર સાસ નથી, પણ નદીથી આપણે શું શીખીએ કે કલકલ કલકલ વહેતી કોઈ દી રોકાતી નહીં એવી નદીઓને ગુરુ બનાવી શકીએ. વૃક્ષો જે હંમેશા આપવાનું શીખ્યા છે કોઈ દી લેવાનું નહીં એ વૃક્ષને પણ ગુરુ બનાવી શકીએ. ગુરુ દત્તાત્રી 24 ગુરુઓ આપણી સામે મૂક્યા છે, એણે કબૂતરને પણ ગુરુ બનાવ્યો કારણ કે તેમાંથી શાંતિનો સંદેશ મળે છે. તેને કોયલને પણ ગુરુ બનાવ્યું કે આપણે દરેક વ્યક્તિ સાથે દરેક પરિજન સાથે મીઠું બોલી અને આનંદથી એની સાથે વર્તાવ કરીએ જેથી કરીને વિકાસ થાય. આવી રીતે આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજના દિવસે સૃષ્ટિનું સર્જન થયું હતું. આજના દિવસે વ્યાસ ઋષિએ પોતાની વ્યાસ પીઠ ઉપરથી આ વેદ શાસ્ત્રો ઉપનિષદનું જે છે એ જ્ઞાનનું જે છે એ પ્રચાર પ્રસાર. તો આવા દિવસે આપણે આજે ગાયત્રી શક્તિપીઠ જેતપુર ખાતે એ ભવ્યમાં ભવ્ય પાંચ કુંડી યજ્ઞ અને સોળ સંસ્કારો શહેરની અંદર માતાઓ બહેનો દ્વારા પોતાના બાળકોને સંસ્કાર અપાવશે અને તે પછી ગુરુ પૂજા કરવામાં આવશે. ગુરુ પૂજા પછી આપણે પ્રસાદ દરેક લઈ અને પોતાની આંતરડી ઠારી અને ગુરુના આશીર્વાદ લઈને અહીંથી જે છે હંમેશા માટે જે યાદગીરીઓ લઈ જશે. ગુરુ માત્ર 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 મંત્ર આપનાર નથી, પણ એ શિષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. એ ગુરુ ચૈતન્યથી તે શિષ્યને ચૈતન્યથી ભરપૂર બનાવે છે. પણ ગુરુ પણ કેવો હોવો જોઈએ? સંપૂર્ણ જ્ઞાની, સંપૂર્ણ ચૈતન્યથી ભરપૂર હોવો જોઈએ. ગુરુ નિષ્પૃહી હોવી જોઈએ, ગુરુ ત્યાગી હોવો જોઈએ. ગુરુને કોઈ પ્રખ્યાતિ પ્રખ્યાતિ કોઈ યશ કોઈ કોઈ સાથે તેને નિષ્પદ ન હોય, માત્ર ને માત્ર શિષ્યનું કલ્યાણ અને લોક કલ્યાણ માટે જીવતા હોય એવા જ ગુરુઓ જે છે એ શિષ્યોને સતમાર્ગે લઈ જઈ શકે છે. અને આવા સતમાર્ગે લઈ જનારા એવા જ અમારા પરમ પૂજનીય ગુરુ રામ શર્મા છે, જેણે આજ સુધી પણ અમને ન્યાથી પોતાના અખંડ જ્યોત દ્વારા માર્ગદર્શન આપી અને પોતાનું ગુરુત્વનું જે છે એ સંપૂર્ણ જે છે એ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. અને પરિજનો પણ અમારા શિષ્યો પણ એ જવાબદારીઓ ઉપાડી અને ગુરુના જે આંગણાઓમાં અને ગુરુની શક્તિઓ પીઠમાં પોતાની જે છે એ શક્તિઓ વાપરી પોતાની કલા પોતાનું ધન અને પોતાનું સમય અને પોતાની જે પણ શક્તિઓ છે તેનો ઉપયોગ કરી અને ગુરુના ચરણોમાં મૂકે છે. અને અત્યારે આપણે જે ભવ્ય વિશ્વની અંદર ભવ્યમાં ભવ્ય અતિ ભવ્ય જે ગાયત્રી મિશનના દર્શન કરી રહ્યા છે એ ગુરુદેવને આભારી છે, જેનું ઋણ અદા કરવાનો આજે સમય આવ્યો છે. તો ગુરુના ચરણોમાં શત શત વંદન નમસ્કાર.